ભક્તો, આજે આપણે ગણેશજીના જન્મ અને વિવાહની વાર્તાઓનું શ્રવણ કરવાનું છે, તેમજ ગણેશજીનું વાહન ઉંદર કેવી રીતે બન્યું તેની પણ આપણે વાર્તા શ્રવણ કરવાની છે. તો શ્રી ગણેશ સૌ પ્રથમ પૂજાય છે, બુદ્ધિમાન છે અને તે વિઘ્નહર્તા છે, એના માટે જ તે મંગલકારી પણ છે. ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચોથના દિવસે ગણેશ ચતુર્થી કહેવાય છે. શિવપુરાણ મુજબ એક વખત ભગવાન શંકર તપ કરવા ગયા ત્યારે પાર્વતીજીએ વિચાર્યું કે આવા સમયે શિવલોકમાં મારી પાસે એક બુદ્ધિમાન અને આજ્ઞાકારી સેવક હોય તો કેવું સારું. આથી પાર્વતીજીએ પોતાના શરીરના મેલમાંથી એક બાળકને સર્જન કર્યું, તેના પ્રાણ પૂર્યા અને પોતાની શક્તિ આપી અને તેણે ગણેશનું નામ આપ્યું. ગણેશજીના સર્જન પછી એક વખત પાર્વતીજી સ્નાન કરવા ગયા. પાર્વતીજીએ ગણેશને આજ્ઞા આપી કે હું સ્નાન કરવા જાઉં છું, આથી કોઈને ઘરમાં પ્રવેશવા ન દેતો. ગણેશજી આજ્ઞાકારી પુત્રની જેમ શિવલોકના દરવાજે દ્વારપાળની જેમ ઊભા રહી ગયા. બીજી બાજુ રાક્ષસો સ્વામે યુદ્ધ પણ વિજય મેળવી અને જીતની પહેલી ખબર પાર્વતીજીને આપતા શંકર ભગવાન શિવલોક પહોંચ્યા. દ્વારપાળ બનેલા ગણેશે શંકર ભગવાનને શિવલોકમાં પ્રવેશતા અટકાવ્યા. ક્રોધિત થયેલા શંકર ભગવાને ગણેશનું મસ્તક છેદી નાખ્યું. ગણેશજીના વધના સમાચાર નારદજીએ પાર્વતીજીને આપ્યા. સમાચાર સાંભળતા જ ક્રોધિત થયેલા પાર્વતીજી શંકર પાસે આવ્યા અને પોતાના પુત્રને જીવિત કરવાની માંગ કરી. આથી પાર્વતીજીએ માનવા શંકર ભગવાને કહ્યું, હે ગણેશનું મસ્તક મળવું શક્ય નથી, પણ એક પ્રાણીનું મસ્તક ગણેશજીના ધડ સાથે લગાવી તેને જીવિત જરૂર કરી શકાય છે. શંકર ભગવાને પોતાના ગણોને પ્રાણીનું મસ્તક લેવા મોકલ્યા અને કહ્યું, જે પ્રાણી ઉત્તર દિશા તરફ મોઢું રાખીને સૂતા હોય તેનું મસ્તક લઈ આવો. શંકરજીના ગણોએ એક હાથીનું બચ્ચું મળ્યું. શંકર ભગવાનની સૂઢ સહિત હાથીના બચ્ચાનું મસ્તક ગણેશજીના ધડ પર લગાવી દીધું અને આશીર્વાદ પણ આપ્યા કે પૃથ્વીવાસીઓ કોઈ પણ કામની શરૂઆત તારા નામ અને તારી આરાધનાથી કરશે. આમ ગણેશજીનો પુનઃજન્મ થયો અને લિંગ પુરાણમાં ગણેશ વિશે લખાયું છે કે ઋષિ મુનિઓએ આસુરી શક્તિઓથી કંટાળીને તેમાંથી છુટકારો મેળવવા ભગવાન શંકરને પ્રાર્થના કરી હતી. આથી ભગવાને આશુતોષ વિનાયક રૂપે શ્રી ગણેશને પ્રગટ કર્યા અને પોતાના શરીરમાંથી બીજા અનેક ગણો પેદા કર્યા અને તે ગણોના સર્વેશ્વ ગણેશને બનાવ્યા. વાહન પુરાણ મુજબ સ્વયં ભગવાને શંકરે પંચતત્વને ભેગા કરીને ગણેશનું સર્જન કર્યું હતું. ભગવાન શંકરે ગણેશને અત્યંત સુંદર અને આકર્ષિત બનાવવા માગતા હતા. જ્યારે એક સુંદર અને આકર્ષિત ગણેશનું સર્જન થયું તો દેવતાઓમાં ગણેશના લઈને ઈર્ષા પેદા થવા લાગી. દેવતાઓને લાગ્યું હતું કે હવે બધી જ જગ્યાએ ગણેશનું આકર્ષણનું કેન્દ્ર બનશે. આથી દેવતાઓનો વાતનો તકાજો મેળવી શંકર ભગવાને ગણેશજીનું પેટ મોટું કર્યું અને માથું ગજાનંદ જેવું કરી દીધું, જેથી ગણેશના સૌંદર્ય અને આકર્ષણમાં થોડું ઓછું કરી શકાય. પાર્વતીજીની તપસ્યાથી પ્રસન્ન થઈને સ્વયં શ્રી કૃષ્ણએ તેમના ગર્ભથી જન્મ લીધો. પાર્વતીજીએ સમગ્ર દેવલોકને નવજાત ગણેશને આશીર્વાદ આપવા આમંત્રણ આપ્યું. શનિદેવ ત્યાં જમવામાં થોડા મુશ્કેલી અનુભવતા હતા, કારણ કે શનિદેવને તેમની પત્નીએ શ્રાપ આપ્યો હતો કે જે કોઈનું તે મોઘ્ન થઈને જોશે તો તે વ્યક્તિનું મસ્તક ફાટી જશે. તેમ છતાં શનિદેવ જ્યારે ગણેશજીને આશીર્વાદ આપ્યા પહોંચ્યા ત્યારે ગણેશ સામે મગ્ન ભાવે જોતા જ રહ્યા, તેથી ગણેશ પર શ્રાપનો પ્રભાવ પડ્યો અને પછી દેવતાઓએ હાથીનું મસ્તક લગાવીને ગણેશજીને પુનઃજીવિત કર્યા. બાળકની આકૃતિ જોઈ પાર્વતીજી ખૂબ જ દુઃખી થયા. ઇન્દ્ર અંકુશે, વરુણે પાશ, બ્રાહ્યે અમૃતત્વ, લક્ષ્મીજીએ રિદ્ધિ સિદ્ધિ અને સરસ્વતીએ સમસ્ત વિદ્યા આપીને ગણેશજીને દેવોમાં સર્વોપરી બનાવ્યા. ગણેશજીના જન્મ પછી ગણેશોત્સવની પણ શરૂઆત થઈ ગઈ છે અને કહેવાય છે કે એક વખત વિવાહ કરવા બાળ કરવા બાબતે ગણેશજી અને તેમના ભાઈ કાર્તિકેય વચ્ચે વિવાદ થયો. આથી બંને ભાઈઓ માતા પિતા પાસે ગયા.
અને માતા પિતાએ કહ્યું, અમારા માટે તો બંને પુત્રો એક સમાન છે, આથી અમે એવો નિર્ણય લીધો છે કે જે પુત્ર આખી દુનિયાની પ્રદક્ષિણા કરી પહેલો આવે તેના વિવાહ પહેલાં કરવા. આથી કાર્તિકે પોતાનો વાહન મોર ઉપર બેસીને ઝડપથી પૃથ્વીની દક્ષિણા કરવા નીકળી પડ્યા. પરંતુ ગણેશજીએ તો ચતુરાઈ વાપરી, તેમણે માતા પિતાને આસન પર બેસાડી તેની પૂજા કરી અને તેમની 7 વાર પ્રદક્ષિણા કરીને કહ્યું કે કોઈ વ્યક્તિ માતા પિતાનું પૂંજન કરે, તેની પ્રદક્ષિણા કરે તો તેને પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાના ફળની પ્રાપ્તિ થાય છે. ગણેશજીનો આ તર્ક સૌએ સ્વીકાર્યો અને વિશ્વકર્માજીની 2 પુત્રી રિદ્ધિ અને સિદ્ધિ સાથે ગણેશજીના લગ્ન થયા. કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના પણ કરી, પણ તેનું આલેખન ગણેશજીએ કર્યું છે. એવું પણ કહેવાય છે કે ભગવાન પરશુરામ સાથેના યુદ્ધ દરમિયાન ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો. ત્યાર પછી ગણેશજીએ એ તૂટેલા દાંત વડે મહાભારતનો ગ્રંથ લખ્યો. મહર્ષિ વેદવ્યાસની રચના કરનાર કવિ હતા, આથી તેમણે જ્યારે પણ મહાભારતની રચના કરવાની કલ્પના કરી ત્યારે તેણે બ્રાયે તાત્વરિક લેખન થાય તે માટે ગણેશજી પાસે લખવાનું સૂચન કર્યું. આમ મહર્ષિ વેદવ્યાસ મહાભારત બોલતા ગયા અને ગણપતિજી તે લખતા ગયા. આથી ગણેશજી પૃથ્વીના પહેલા સેનોગ્રાફર પણ બની ગયા હતા. વિશેષતા એ છે કે ગણપતિજીએ શરત મૂકેલી હતી કે એમની કલમ થોભવી ન જોઈએ. સામે વેદવ્યાસે પણ શરત મૂકી હતી કે ગણેશ સમજ્યા વિના ન લખે. તેથી મહાભારતમાં થોડા અંતરે વેદવ્યાસે 11 શ્લોક મૂક્યા છે, જેથી તેમને શ્વાસ લેવાનો પણ સમય મળી રહે. એક માન્યતા અનુસાર ગણેશનું સ્વરૂપ અને વાહનો પણ બદલાતા રહ્યા. સત્યયુગમાં ગણેશને 10 હાથ હતા અને તેમનું વાહન સિંહ હતું. ત્રેતાયુગમાં તેમને 6 હાથ હતા અને વાહન મોર હતું. દ્વાપરયુગમાં તેમનું મુખ હાથીનું અને તેમને 4 ભુજા હતી અને કળયુગમાં તેમના 2 હાથ અને મૂષક તેમનું વાહન થયું. સત્યયુગ અને ત્રેતાયુગમાં વિનાયક અને દ્રાપર તથા કળિયુગ યુગમાં ગણેશજી ગજાનંદ કહેવાયા. એવું કહેવાય છે કે પ્રાચીન સમય દરમિયાન સુમેરુ પર્વત પર સોભરી ઋષિનો એક સરસ આશ્રમ હતો. તેમની પત્ની અત્યંત સુંદર, સ્વરૂપવાન અને મોહક હતી. તેમનું નામ મનોમયી હતું. એક દિવસ ઋષિ યજ્ઞ માટે લાકડા લેવા જંગલમાં ગયા. મનોમયી આશ્રમમાં કામ કરતી રહી તે વખતે કોચ નામનો એક દુષ્ટ ગંધર્વ આશ્રમમાં આવ્યો અને તેણે ઋષિની પત્ની મનોમયીનો હાથ પકડી લીધો. તે જ સમયે ઋષિ પણ ત્યાં આવી પહોંચ્યા અને ઋષિએ ગંધર્વને શ્રાપ આપતા કહ્યું કે તે તો ચોરની જેમ મારી પત્નીનો હાથ પકડ્યો છે, આથી તું મૂષક ઉંદર બનીને આ ધરતી પર અવતાર પામીશ અને જિંદગીભર ચોરી કરીને પેટ ભરીશ. ઋષિના આ શ્રાપથી ગંધર્વ ગભરાઈ ગયો અને તેણે ક્ષમા માગી. આથી ઋષિએ કહ્યું કે મારો શ્રાપ વ્યર્થ નહીં જાય, પણ દ્વાપરયુગમાં ગણપતિજીનો જન્મ થશે ત્યારે તું તેમનું વાહન બની જઈશ, જેથી દેવગણ અને લોકો પણ તારું સન્માન કરવા લાગશે. શંકર ભગવાને ગણેશજીને આશીર્વાદ આપતા હતા કે જે વ્યક્તિ કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલાં ગણપતિજીની પૂજા કરશે તેના કામમાં કોઈ પણ વિઘ્ન નહીં આવે. આથી ગણપતિજીને વિઘ્નહર્તા પણ કહેવાયા છે અને ગણેશજીનું વ્યક્તિત્વ તો આકર્ષણ છે, તે જ તેનો આકાર અને તેમના અંગો પણ પ્રેરણાદાયક ઉપદેશ આપે છે. જેમ કે ગણેશજીનું મોટું માથું કહે છે કે આપણે સારા વિચારો કરીએ, વધારેમાં વધારે શીખીએ, વધારે જ્ઞાન મસ્તકમાં ભેગું કરીએ. મોટું માથું એટલે જ્ઞાનથી ભરપૂર. આપણા દરેક અંગ કરતાં જ્ઞાન મસ્તકમાં મોટું હોવું જોઈએ. ગણેશજીની નાની પણ વેધક અણિયારી આંખો કહે છે કે આપણે દિશાહીન થવાનું નથી, પણ એકાગ્રતા મેળવીને આપણી આંખને માત્ર ને માત્ર લક્ષ્ય પર કેન્દ્રિત કરવાની છે. દરેક કામ ઝીણવટથી કરી બાજ જેવી નજર રાખી, જેથી સમય પહેલાં સંકટોને નિહાળી શકાય. ગણેશજીના મોટા કાન કહે છે કે સૌનું સાંભળો અને પોતાની બુદ્ધિચાર્યથી કામ લો. ગણેશજીનું લાંબું નાક સુંઢ કહે છે આજુબાજુ વાતાવરણને સૂંઘી પરિસ્થિતિનો અંદાજો મેળવી લે છે. અને ગણેશજીનું મોટું પેટ કહે છે કે આપણે સારું ખરાબ બધું જ પચાવવું જોઈએ. સફળતાથી અભિમાન ન આવવું જોઈએ અને નિષ્ફળતાથી હતાશ ન થવું જોઈએ. ગણેશજીનું વાહન ઉંદર પણ તર્ક વિતર્કમાં નંબર 1 છે. તેનું દુનિયામાં 2 જોડ છે અને મૂષકના આ ગણે
જ તેને ગણપતિનું વાહન બનાવ્યું છે. આ જ રીતે ગણેશજીનું આંતરિક રૂપ પણ એટલું જ પ્રેરણાદાયક છે. તો ભક્તો, આપણે આ વિડીયોમાં ગણેશજીની જન્મ અને વિવાહની વાર્તાઓ સાંભળી અને ગણેશજીનું વાહન ઉંદર કેવી રીતે બન્યું તે પણ આપણે શ્રવણ કર્યું છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર પણ કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચેનલને, અને કમેન્ટમાં શ્રી ગણેશાય નમઃ લખવાનું નહીં ભૂલતા ભક્તો.